પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સિવાયના દર્દીઓનું સ્ક્રીનિંગ કરી તેઓનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરાયો છે। પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે। અહીં આવતા દર્દીઓમાં કેટલીક બીમારી સિવાયના દર્દીઓ માટે કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયો છે। આ અંગે માહિતી આપતા આરએમઓ ડોક્ટર નિલેશ મકવાણાએ જણાવ્યું હતું કે ઉચ્ચ કક્ષાએથી તાજેતરમાં સિવિલ હોસ્પિટલને આરોગ્ય વિભાગ દ્વારા એવું જણાવાયું હતું કે કોરોના ટેસ્ટ મામલે હોસ્પિટલની કામગીરી નબળી છે। ઉપરાંત હોસ્પિટલને દરરોજ 700 ટેસ્ટનો લક્ષ્યાંક અપાયો છે। આથી સિવિલ સર્જન દ્વારા આદેશ અપાયો છે જે મુજબ ઓપીડી અને ઇન્ડોર પેશન્ટનું સ્ક્રીનિંગ કરી તેમાંથી કેટલાક દર્દીઓને આરટીપીસીઆરનો ટેસ્ટ ફરજિયાત કરવામાં આવે છે। જો કે અકસ્માત, હાર્ટ એટેક, પોઈઝન, આંખ અને ઓર્થોપેડિક દર્દીઓનો ટેસ્ટ કરવામાં આવતો નથી। જનરલ દર્દીઓમાં તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો મુજબ ટેસ્ટ કરવા જણાવવામાં આવે છે। તેના માટે હોસ્પિટલમાં સ્વેબ કનેક્શન સેન્ટર કાર્યરત કરાયું છે। ઘણા દર્દીઓમાં કોરોનાના લક્ષણો જણાતા ન હોવા છતાં તેઓને કોરોના હોય છે। આવા હિડન કેસ પણ ટેસ્ટ કરવાથી શોધી શકાય છે। સેમ્પલ લીધા પછી તેની જરૂરી સારવાર કરી જરૂર જણાવી દાખલ કરવામાં આવે છે, અન્યથા ઘરે જવા દેવામાં આવે છે। રિપોર્ટ આવે ત્યાં સુધી દર્દીઓને હોસ્પિટલમાં રાખવામાં આવતા નથી। અન્ય દેશોમાં જે રીતે સંક્રમણ વધ્યું છે ત્યારે અહીં પણ આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અત્યારથી જ સાવચેતી જરૂરી હોવાનું જણાવી તેઓને દર્દીઓને પણ વિના સંકોચે ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ હોસ્પિટલ ખાતે 300 ટેસ્ટ કરવામાં આવતા હતા, જેનો ટાર્ગેટ હવે 700 ટેસ્ટનો અપાયો છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। જે હોસ્પિટલમાં કે ફરજિયાત કરવામાં આવ્યું છે આરટીપીસીઆર, શું છે ખરેખર હકીકતમાં? ગઈકાલે તારીખ 5 જાન્યુઆરીના રોજ આ સંસ્થાના સીડીએમઓ શ્રી દ્વારા હોસ્પિટલમાં આવતા ઓપીડી ઇન્ડોર દર્દીઓને સ્ક્રીનિંગ ટેસ્ટ માટે આરટીપીસીઆર ટેસ્ટ દરેકનો કરવો એવો એક આદેશ બહાર પાડવામાં આવેલો છે। આ આદેશ જે બહાર પાડેલો છે એ સીડીએચઓ પોરબંદર તરફથી આ સંસ્થાને એક લક્ષ્યાંક આપવામાં આવેલો છે કે એટલા લક્ષ્યાંક મુજબ તમારી કામગીરી થવી જોઈએ। જો સિમ્પ્ટોમેટિક પેશન્ટનો ટેસ્ટ કરવામાં આવે તો એટલો એ લક્ષ્યાંકે પહોંચી ના શકાય, એટલે સ્ક્રીનિંગ કરવું ફરજિયાત બને। અને આ સ્ક્રીનિંગ આરટીપીસીઆર ટેસ્ટ કરીએ એ આપણા બધાના ફાયદા માટે જ છે। આ કરવાથી કોઈ પણ હિડન કેસ હોય તો આપણે એને શોધી શકીએ અને એ મુજબ પગલાં લઈ શકીએ। તો અને કદાચ અચાનક આવી જાય કોવિડ પોઝિટિવ તો એને ફેલતો અટકાવી શકાય, એટલે આપણા બધા પબ્લિક માટે અને આપણા બધા માટે એ સારી વાત છે। હવે આપણે ટેસ્ટ કરીએ છીએ એમાં એવું નથી કે જનરલી બધાને લઈ જ લેવા, કોઈ એક્સિડન્ટનું પેશન્ટ આવેલું, કોઈ પોઈઝનનું, હાર્ટ એટેક એવા પેશન્ટ આવે તો એની પહેલાં સારવાર કરવી જરૂરી છે, તો એની આપણે સારવાર કરીએ છીએ। અત્યારે જે પણ દર્દીઓના આરટીપીસીઆર માટે સેમ્પલ લેવામાં આવે છે એ દર્દીઓને હોસ્પિટલમાં રાખી મૂકવામાં આવે છે એવી કોઈ ગેરમાન્યતા હોય તો એ એવું નથી। આરટીપીસીઆર રિપોર્ટ લીધા, સેમ્પલ લીધા બાદ દર્દીઓને જરૂરી સારવાર આપી અને જરૂર હોય તો દાખલ કરવામાં આવે છે, જરૂર ના હોય તો એ લોકોને પોતાના ઘરે જવા દેવામાં જ આવે છે। એટલે સેમ્પલ લેવડાવવામાં કોઈ હિચકિચાટ ના અનુભવે એ આપણા બધા માટે સારું છે।